આજના નવા બ્લોકમાં બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારે નાસ્તો કરીને અહીંયા મમ્મી રસ કાઢવા બેસી ગયા છે રોજની ગોળે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. રસ તો કાઢો જોઈએ બધાએ, બપોરે રસ ખાઓ. હા, અને આ કેસર કેરી એટલી પાકી ગઈ છે બધી, એટલે હવે ખાઈ જાય. હા, રસ એટલો કાઢી નાખવી. હા, અને કાલ સાંજે તો વરસાદ આવ્યો તો રાતે વરસાદ આવ્યો તો પછી મમ્મી ની રાતે નીચે આવ્યા, અને રાતે વરસાદ આવ્યો તો એકલો જ અત્યારે બપારો છે. હાલો બેઠા હતા, 10:30 ને 5 થઈ ગઈ છે, ને અમે કામ કરીને ફ્રી થઈ ગયા છે. ને આજે છે 20 કા મમ્મી? રામદેવ પીર ના પાઠ ના દર્શન કરાવીએ અમે તમને. હાલો હવે અમે મંદિરે જઈ આવીએ. મંદિરે આવી ગયા છે અને દર્શન કરી લીધા છે, અને અહીંયા દેગ બને છે. સીતારામ જો દીદી દેગ બનાવે છે, દર બીજે જ બનાવતા હોય, પણ ક્યારેક આવી ત્યારે ન હોય, ને ક્યારેક આ હા વેલા મોડો આવતા હોય ને દર્શન કરવા માટે. 12-10 ની વાર છે, અને અહીંયા મમ્મી રસોઈ બનાવે છે. હા, મમ્મી મેથિયા મરચા બનાવે છે. હા, રસ સારો મજા આવે, બેળો રસ હોય ને. ગુવાર બટેકા નું શાક બનાવ્યું છે. મરચા ચડે છે. મેથી શેકી ને પછી ભૂકો કર્યો હોય, બહુ સરસ મરચા. મીઠું તો મેથી વાળા મરચા તૈયાર થઈ ગયા છે. અને આસપાસ વાદળ વાતાવરણ થઈ ગયું છે, અને ચેષ્ટાબેન અહીંયા સ્ટોય એનું કિચન પોઈન્ટ છે, એનાથી રમે છે. એટલે તમે તો રસોઈ બનાવતા લાગો છો, શું બનાવો છો? દાળ ઢોકળી. એક ઢોકળી નાખો છો એમ ને, કટિંગ કરી કરીને મોટી ઢોકળી રાખી છે. ચેષ્ટા બેન અહીંયા દાળ ઢોકળી બનાવે છે. બે જગ્યાએ રસોઈ થાય છે. ઓ, રસોડામાં મમ્મી રસોઈ બનાવે છે ને ચેષ્ટા અહીંયા રસોઈ બનાવે છે. બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે અને જમવા બેસી ગયા છે. ખીર ને મેથી વાળા મરચા, રોટલી, ગુવાર બટેકાનું શાક ને રસ છાશ
આજ 20 છે એટલે ખીર બનાવી છે. બેનને ખાવું નથી એટલે સ્ટ્રોવાળા ગ્લાસે લઈને છાશ પીવે છે. મમ્મી અહીંયા રોટલી બનાવતા જાય છે. ચાલો બધા જમવા. 7 વાગી ગયા છે અને અમે લેવા ગયા હતા શાકભાજી. કેરી લાવ્યા અમે ગયા હતા ક્યાર ના, પણ હવે આ સિગ્નલ ની ટ્રાફિક હિસાબે મોડું થઈ જાય ને, સિગ્નલ અમને બે નડી જાય. જઈ નહીં ક્યાં એટલે ત્યાં વાર લાગે, આવતા વાર લાગે ને જાતા વાર લાગે એવું થાય. આ ખાનું બહાર કાઢી લીધું છે ને આ બધું વ્યવસ્થિત કરી. ગાજર છે, સીભડું છે બેટા, અને દાબાની કેરી લઈ આવ્યા છે રાજાપુરી. હા ધોઈને ચોખ્ખી કરી. બેન ગાજર ખાઈશે, હાલો કટિંગ કરી દે. અમે આ શાકભાજી ને એવું બધું ઠેકાણે કરવી કે અમે કાલ બહાર ગયા હતા એ વિડીયો જોઈ લો. અને અમારા કોમેન્ટમાં ઘણા એમ પૂછે છે કે બેન તમારું ગામ કયું, તો અમારું ગામ છે અમરેલી જિલ્લામાં ઉટવડ અમારું ગામ છે. 2-3 વાર કોમેન્ટ આવી છે કે બેન તમારું ગામ કયું છે, તો અમારું ગામ છે ઉટવડ. એ તો અમારી ચેનલનું નામ જ છે. અમે પહોંચી ગયા અમારા ફ્રેન્ડની ઘરે અને અમારા ફ્રેન્ડ હતા અમારા ગામના, એટલે મમ્મીને પપ્પાને બહુ આગ્રહ કર્યો હતો એટલે બધાએ બેસવા. અમે સાંજે ફ્રી થઈને અમે સાંજે બેસવા ગયા હતા. ત્યાં બધાને આઈસ્ક્રીમ આપ્યું, અમે બધાએ આઈસ્ક્રીમ ખાધું. ગરમીમાં ઠંડુ ઠંડુ પેટ કરી લીધું. અને પછી હું ને ભાભી બે પાછળ રહી ગયા હતા આઈસ્ક્રીમ ખાવામાં. બેન ભાભીએ ફટાફટ આઈસ્ક્રીમ ખાઈ લીધું અને ચેષ્ટાને આઈસ્ક્રીમ નહોતું ખાવું તો ચેષ્ટાને ચોકલેટ આપી. અને તેમના ઘરનું મંદિર બહુ સુંદર હતું, મને તો બહુ ગમ્યું એટલે મેં વિડીયો લઈ લીધો. અને પછી અમે ત્યાંથી અમે મારા ભાઈજીને દીકરી એટલે મારા નણંદ થાય અમે ત્યાં બધાએ પાછા ભેગા થઈને બેસવા ગયા. ને ત્યાંય બધાએ ભેગા થઈ અને ખૂબ મજા કરીને ગપાટા માર્યા. આજના મારા વિડીયો ને હું અહીંયા જ એન્ડ કરીશ. જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, તમને રોજે રોજના વિડીયો જોવા મળશે. બાય બાય.